જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ પોકિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ખાસ જહેમત ઉઠાવી હતી. અહેવાલ પરસિંહ જાદવ, ગીર સોમનાથ. દર વર્ષની માફક આ વર્ષે પણ ગુજરાત સરકાર દ્વારા અને ખાસ કરીને પૂરા દેશની અંદર આજે કિસાન કલ્યાણ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આજે અમે જુનાગઢના વિસાવદર ખાતે આ પ્રકારની કિસાન કલ્યાણ મહોત્સવની ઉજવણી કરવા માટે જઈ રહ્યા છીએ. આ મહોત્સવની અંદર વિશાળ સંખ્યાની અંદર ખેડૂતો ઉપસ્થિત છે. એ સિવાય ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે અમે કૃષિ યુનિવર્સિટીમાંથી આવેલ છીએ. ખાસ કરીને અત્યારે આપણો સરકારનો એ અભિગમ છે કે આવનાર 5 વર્ષની અંદર એનું કઈ રીતે આવકને આપણે ડબલ કરી શકીએ, તો એના વિશેની અમે જે માર્ગદર્શન આપ્યું છે એમાં 2-3 વસ્તુ ખાસ કીધી છે. એક તો ખેતી ખર્ચો આપણે ઘટાડીએ અને તમારા ખેતરમાં જે કંઈ વસ્તુ તૈયાર થતી હોય એનું આપણે મૂલ્યવર્ધન કરીએ અને આપણા ખેતરની જે કંઈ વસ્તુ છે એને આપણે યાર્ડની અંદર વેચાણ ન કરતા એમાંથી આપણે મૂલ્યવર્ધન કરી અને આપણી જાતે જ એનું વેચાણ કરીએ. જો આટલી વસ્તુઓને આપણે અપનાવશું તો આપણી આવક છે એ 5મા વર્ષમાં નહીં પણ આ જ વર્ષે છે એ તમારી આવક છે ડબલ કરતાં પણ વધારે તમે કરી શકશો. કૃષિ યુનિવર્સિટી એ ખેડૂતો માટે હંમેશા એના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અને નવા નવા સંશોધન માટે તત્પર હોય છે. મારી બાજુમાં જે ખેડૂત ઊભા છે એ આપણે છે વિસાવદરના લાલપુર ગામના ખેડૂત છે કે જે ખેડૂત 1 વર્ષ પહેલા અમારી કૃષિ યુનિવર્સિટીની મુલાકાતે આવેલા હતા અને જ્યારે એણે મારી મુલાકાત કરી હતી ત્યારે ભાઈનું કેવું હતું કે મારે કંઈક નવીન કરવું છે, તો એ ભાઈને મેં ખેડ અંગેની, પપૈયા અંગેની અને હળદર વિશેની માહિતી આપી હતી. તો આ જે નવનીતભાઈ વાઘમસિંહ છે એણે પોતાના 1 હેક્ટરની અંદર છે એણે કેળનું વાવેતર કર્યું હતું. એના અનુભવ પ્રમાણે એણે પોતાના 1 હેક્ટરની અંદર છે લગભગ 2,20,000નો ખર્ચો થયો હતો અને સામે એનું વેચાણ છે એ 8 લાખ કરતાં પણ વધારે થયું હતું. તો કહેવાનો અર્થ એ છે કે વાઘમસિંહભાઈ જ્યારે અમારી કૃષિ યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા અને પોતે માર્ગદર્શન મેળવ્યું અને અમે એને નવી ખેતી કરવા માટે જ્યારે પ્રેર્યા ત્યારે 1 વીઘામાંથી એને અંદાજિત 1 લાખ કરતાં પણ વધારે ફાયદો થયો છે. તો અમારે કહેવાનો અર્થ એ છે કે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો અવારનવાર આપ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર આવો, તમારા દરેક ખેતીના પ્રશ્નોનું નિરાકરણ એ અમારી કૃષિ યુનિવર્સિટીની અંદર છે. ફક્ત તમારા ખેતીના પ્રશ્નોનું નહીં પણ સાથોસાથ તમારા જે બાળકો છે એ બાળકોના શિક્ષણ માટે પણ અમારે ત્યાંની જે સંસ્થા છે એમાં 8 કોલેજ અમારી ડિપ્લોમાની છે અને 8 કોલેજ અમારી ડિગ્રીની છે કે જેમાં ખાસ કરીને ખેડૂતો માટેની આ સંસ્થા છે. તો તમારા બાળકો ઓછામાં ઓછા ખર્ચે અને સારામાં સારું શિક્ષણ મેળવી શકે એવી આપણી સૌરાષ્ટ્રની આ જે ખેતી માટેની જે સંસ્થા છે એ આપણી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોતીબાગ છે. તો ફરીથી ખેડૂત ભાઈઓ અમે આપને અમારી કૃષિ યુનિવર્સિટીની મુલાકાતે આવવા માટે આમંત્રિત કરીએ છીએ. ઓકે. હું ડૉક્ટર ધર્મરાજસિંહ જેઠવા, સહસંશોધન વૈજ્ઞાનિક, જૈવિક નિયંત્રણ પ્રયોગશાળામાં જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ફરજ બજાવું છું. હવે છેલ્લા 3 વર્ષથી ખેડૂતોને કપાસની અંદર ગુલાબીયર, મગફળીમાં મુંડા અને રીંગણીમાં ડુંગકોરી ખાણીયરનો મેજર પ્રશ્ન છે. હવે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા દ્વારા આ વર્ષે છેલ્લા 3 વર્ષનું પરિણામથી આ વર્ષે સંશોધન કરવામાં આવેલું છે અને આ ટેકનોલોજી આખા વર્લ્ડમાં પહેલીવાર ટેકનોલોજી બનાવવામાં આવી છે, જેમાં કપાસમાં ગુલાબીયરનું નિયંત્રણ કરવા માટેની ટેકનોલોજી છે. ટેકનોલોજીનું નામ છે MDP ટેકનોલોજી. આ ટેકનોલોજી એવી છે કે જેમાં તમે કોઈપણ જાતની કપાસમાં દવા છાંટ્યા સિવાય ખાલી પેસ્ટના ટપકા મૂકવાથી જીવાતનું નિયંત્રણ કરી શકાય છે. આ એક નવી ટેકનોલોજી છે. દવાનો છંટકાવ સાવ થતો નથી, કોઈપણ જાતની કેમિકલ એમાં ઉપયોગ થતો નથી અને જૈવિક રીતે આપણે ગુલાબીયરનું સચોટ નિયંત્રણ કરી શકાય છે. તેવી જ રીતે રીંગણીમાં ડુંગકોરી ખાનાર ઈયળ એક મુખ્ય પ્રશ્ન છે અને એનો નિયંત્રણ માટે ખેડૂતો આડીવડી ઘણી બધી દવાઓ છાંટતા હોય છે અને એને લીધે આપણે હવા, પાણી તેમજ આપણી તબિયતમાં અને સેહતમાં આપણે એનું નુકસાન થતું જોવા મળતું હોય છે. હવે એના નિયંત્રણ માટે પણ અમે એ રીંગણીમાં ડુંગકોરી ખાનાર ઈયળની MDP ટેકનોલોજી વિકસાવી છે. આ ટેકનોલોજીમાં પણ આપણે કોઈપણ જાતની દવા છાંટ્યા સિવાય 40 દિવસ સુધી રીંગણીમાં કોઈપણ દવા છાંટ્યા સિવાય આપણે રીંગણીની ડુંગકોરી ખાનાર ઈયળનું સંશોધન કરી છે અને આ બંને ટેકનોલોજીનું આપણે આ વર્ષથી આપણે વેચાણ કરવાના છે. આ સિવાય ખેડૂત મિત્રો, મગફળીમાં મુંડાનો અગત્યનો પ્રશ્ન છે. મુંડાના નિયંત્રણ માટે આ વખતે આપણે
ગુજરાત સરકાર લેવલે આપણે ભલામણ સાવજ બિવેરિયા અને સાવજ મેટારિઝિયમની કરી છે. આ બંને ફૂગનો આપણે ઉપયોગ કરીને આપણે ઓછા ખર્ચે આપણે એને એરંડીના ખોળ સાથે વાયવા પહેલાં અને વાયવા પછી 50 દિવસે જો એરંડીના ખોળ જમીનમાં આપણે નાખીએ તો મૂંડાનું પણ આપણે મગફળીમાં સચોટ નિયંત્રણ કરી શકીએ છીએ. આમ જે સળગતા પ્રશ્ન મગફળી અને કપાસના છે એ જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ અત્યારે આપણે સોલ્વ કરી અને ખેડૂતોને એક બહુ સારું એવું પરિણામ આ વર્ષે આપવાના છે. નમસ્કાર ખેડૂત ભાઈઓ, શ્રી કુલદીપ વાળા આપણા વિસાવદર તાલુકા નોડલ અધિકારી શ્રી અને તાલુકા અમલીકરણ અધિકારી શ્રી વિસાવદર આજરોજ તારીખ 2/5/2018 રોજ ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કિસાન કલ્યાણ મહોત્સવ 2000 અંતર્ગત આપણે સરકારી હાઈસ્કૂલ ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવે જેમાં અંદાજિત 500 થી 600 ખેડૂતોએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ. આ કાર્યક્રમની જો વિગતવાર વાત કરીએ તો શરૂઆતમાં શાબ્દિક સ્વાગત પ્રવચન કરવામાં આવે, ત્યારબાદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેથી ડૉક્ટર કારેથા સાહેબ તેમજ જેઠવા સાહેબ પધારે કે જેઓએ ખૂબ જ ખેડૂતોની આવક કઈ રીતના બમણી થાય એ બાબતે માર્ગદર્શન આપેલ અને કારેથા સાહેબ ડૉક્ટર જેઠવા સાહેબે કપાસ અને મગફળી પાકમાં આવતા વિવિધ રોગો વિશે પણ જાણકારી આપેલ. જેમાં વિગતવાર જોઈએ તો કપાસ પાકમાં આવતા ગુલાબી ઈયળ તેમજ મગફળીમાં પાકમાં આવતા સફેદ ઘેણ મુંડા તરીકે જે ખેડૂતોમાં ઓળખાણ છે એના વિશે ખૂબ જ અગત્યની એવી માહિતી આપવામાં આવે. કાર્યક્રમ એકંદરે ખૂબ જ સારી રીતે અને સફળતાપૂર્વક પાર પાડે.